ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ટુરિઝમ વિભાગ તરફથી વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરના પટાંગણમાં ગુજરાતની વૈભવી વારસાની ગૌરવવંતી તસવીરો તથા માહિતી આપતા પ્લેમ્પલેટનું વિતરણ આવનાર યાત્રિકો માટે ઊભું કરવામાં આવેલ કોરોનાની મહામારી વચ્ચે સમગ્ર વિશ્વમાં ફરવા લાયક સ્થળો પર ટુરિસ્ટોને અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવેલ હતો, પરંતુ થોડા દિવસોથી સરકાર દ્વારા ગુજરાતના તમામ ફરવા લાયક સ્થળો ધાર્મિક સ્થળો પર થોડી ઘણી છૂટછાટ આપતા ટુરિસ્ટોમાં આનંદની લાગણી જોવા મળી છે। ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા દરેક ફરવા લાયક સ્થળો તેમજ ધાર્મિક વિખ્યાત જગ્યાઓ પર એક સ્ટોલ નાખવામાં આવેલ છે, જેમાં ગુજરાતમાં આવેલ અણમોલ વારસાઓ, વૈભવી અને આસ્થાના સ્થાનકો, પક્ષીઓ અને વનરાજાની ભૂમિની નયનરમ્ય આબેહૂબ તસવીરો, ગાંધી જન્મભૂમિ, સૈન્યદર ગુફાઓ, રાણકી વાવ સહિત તમામ જગ્યાઓની તસવીરો તેમજ તેમની જાણકારી આપતા પેમ્પલેટનો સોમનાથ આવતા યાત્રિકોને વિનામૂલ્યે વિતરણ કરી માહિતી આપવામાં આવી રહી છે। તેમજ આ એવું રજવાડી સ્ટોલ બનાવવામાં આવેલ છે કે જોતાની સાથે સેલ્ફી લેવાનું મન થાય। આ સ્થળ ગુજરાતના પોલો ફોરેસ્ટ અંબાજી છે, અંબાજી અંબેમાનું મંદિર છે, પછી દાંડી મહાત્મા ગાંધીની દાંડી સત્યાગ્રહનો ગાંધીજીના ફોટા છે। સોમનાથ મંદિર ખાતે 10 દિવસ માટે આ સ્ટોલ રાખવામાં આવશે, ત્યારબાદ દ્વારકા ખાતે અને ત્યારબાદ અન્ય સ્થળોએ, એમ ગુજરાતના ખ્યાતનામ સ્થળોએ કે જ્યાં દેશ વિદેશથી આવતા ટુરિસ્ટોને ગુજરાતના તમામ ફરવાલાયક સ્થળોની પૂરતી માહિતી મળી શકે તે માટેના સરકારના પ્રયાસો છે। કોરોનાની મહામારી વચ્ચે સમગ્ર વિશ્વને આર્થિક સંકડામણથી પીડાવવું પડ્યું છે, ત્યારે મોટાભાગની સરકારની આવક ટુરિસ્ટો સ્તર પર નિર્ભર હોય છે, ત્યારે હવે ધીમે ધીમે સરકાર દ્વારા ગુજરાત તથા કેન્દ્ર શાસિત અને તમામ ફરવાલાયક સ્થળો પર છૂટછાટ આપવા લાગી છે અને ટુરિસ્ટો આવી પણ રહ્યા છે, ત્યારે આગામી સમયમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારોમાં ટુરિસ્ટો ગુજરાતના આખ્યાતનામ સ્થળો પર ફરી શકે તે માટે સરકાર દ્વારા દરેક ફરવાલાયક સ્થળો તેમજ ધાર્મિક વિખ્યાત જગ્યાઓ પર ગુજરાત ટુરિઝમ દ્વારા માહિતગાર કરતો સ્ટોલ રાખવામાં આવેલ છે। ટુરિઝમમાં હું નોકરી કરું છું, બરાબર, અને સોમનાથ, હાલ અત્યારે સોમનાથમાં અમે સ્ટોલ માંડેલો છે, બરાબર, અને મેઇન મેઇન જે સ્થળ છે ત્યાંના બધા પોસ્ટરો અલગ અલગ મારેલા છે, એટલે યાત્રાળુઓને ખબર પડે કે ભાઈ અમે અહીંયા આ જગ્યાએ જઈ શકીએ, બરાબર, એ માહિતી મળી શકે, એના માટે અમે આ સ્ટોલ અલગ અલગ જગ્યા ઉપર મેઇન મેઇન સ્થળ ઉપર રાખેલા છે। હાલ અત્યારે સોમનાથ અને દ્વારકામાં છે બે જગ્યા ઉપર, બરાબર, અને યાત્રાળુઓને કોઈ અજાણું ન પડે કે આ સ્થળ ઉપર વ્યવસ્થિત છે એમ, ને સેલ્ફી ફોટો નાતે પાડે છે, બધા ફોટા આનંદ મેળવે છે, જે ટુરિસ્ટોની આકર્ષણનું કેન્દ્ર બનેલ છે। વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરે કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે મહાદેવને શીશ ઝુકાવવા દેશ વિદેશથી આવતા ટુરિસ્ટોને ગુજરાતના તમામ ફરવાલાયક સ્થળો તેમજ ધાર્મિક વિખ્યાત જગ્યાઓની માહિતી પૂરી પાડતો એક સ્ટોલ સોમનાથ મંદિરના પટાંગણમાં રાખવામાં આવેલ છે, જ્યાં ટુરિસ્ટો સેલ્ફી લેતા નજરે પડ્યા છે અને ફોટોગ્રાફી પણ કરતા નજરે પડ્યા હતા। વાત કરવામાં આવે તો સરકારના ટુરિઝમ સ્થળોને ટુરિસ્ટોને આવકારતા આ સ્ટોલો ગુજરાતના તમામ ફરવાલાયક સ્થળોની માહિતી તો આપી જ રહ્યા છે, ત્યારે સરકારના આ પ્રયાસને ટુરિસ્ટો પણ આવકારી રહ્યા છે। પાયલ બાંભણિયા, ZS TV, સોમનાથ।